આજના વર્ચ્યુઅલ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારું નામ મનીષ જગદીશ પ્રસાદ ગુપ્તા છે હું સુરત ખાતે સચિન આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે વાયરમેન ટ્રેડમાં ફરજ બજવું છું આજનું ટોપિક છે ઇલેક્ટ્રિકલ રૂપમાંથી સર્કિટ બ્રેકર ફર્સ્ટલી છે સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકર મીન્સ ઇલેક્ટ્રિકલ સાધન જે સર્કિટને બ્રેક કરે છે જ્યારે ટ્રાન્સમિશન લાઇનમાં કોઈ પણ જાતનું ફોલ્ટ આવે કે પછી મેન્ટેનન્સનું આપણે કામ કરીએ તે ટાઈમે સર્કિટને બ્રેક કરવાની જરૂર પડે છે તે એ ટાઈમે આપણે જે ઇલેક્ટ્રિકલ સાધનો યુઝ કરીએ એને આપણે સર્કિટ બ્રેકર કહીએ આ સર્કિટ બ્રેકરમાં આપણે જે કન્ટેન્ટ કવર કરવાના છે એ એ પ્રમાણે છે કે મીન્સ પરિચય સર્કિટ બ્રેકટનું પરિચય એનું કાર્ય સર્કિટ બ્રેકરના મુખ્ય ભાગો અને સર્ સર્કિટ બ્રેકરની નું વર્ગીકરણ હવે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણમાં આવશે આ મીડિયમ મીડિયમના આધારે વર્ગીકરણ સર્કિટ સર્વિસ સર્વિસના આધારે વર્ગીકરણ ઓપરેટિંગ ના આધારે વર્ગીકરણ અને વોલ્ટેજના આધારે વર્ગીકરણ એમાંથી આપણે સૌ પ્રથમ જોઈશું પરી છે સર્ક્યુટ બ્રેકર એ શું છે કે એક છે નાના કેપેસિટીના સ્વીચમાં કરંટની કિંમત ઓછી હોય છે કરંટની કિંમત ઓછી હોય છે પરંતુ જ્યાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન થાય છે ત્યાં કરંટની કિંમત બહુ વધારે હોય છે જેને કંટ્રોલ કરવા માટે એક કંટ્રોલિંગ ડિવાઇસ જરૂરત હોય છે એ કંટ્રોલિંગ ડિવાઇસ સર્ક્યુટ બ્રેકર હોય છે સર્ક્યુટ બ્રેકર નું કામ શું હોય છે કે જયારે હાઈ ટ્રાન્સમિશન લાઈનમાં કરંટ વધારે કોઈ પણ સંજોગમાં ટ્રાન્સમિશન લાઈનનો મેન્ટેનન્સ ટાઈમે આપણે

છીએ હવે સર્ક્યુટ બ્રેકરના મુખ્ય ભાગો છે કોન્ટેક આવે એમાં ઇન્સ્યુલેશન આવે ઓપરેટિંગ મેકેનિઝમ આવે

વેકરના મુખ્ય ભાગોનું વિસ્તૃત જાણકારી આપણે આગળ લઈશું એમાં હશે ફર્સ્ટ છે કોન્ટેક્ટ કોન્ટેક્ટ સર્ક્યુઇટ વેકરનો મુખ્ય ભાગ છે જ્યારે સર્ક્યુઇટ વેકર નોર્મલ પ્રોજેક્શનમાં હોય છે ત્યારે કરંટ એક જગ્યાથી બીજી જગ્યાએ સર્ક્યુઇટ વેકર થ્રુ ઇઝીલી પ્રસાર થઈ જાય છે અને એ ટાઈમે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ સર્ક્યુઇટ વેકરના બંને એકબીજા સાથે હોય છે જેના લીધે કરંટને ઇઝીલી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ પરંતુ કોઈ ટાઈમે કોઈ પણ જાતના વોલ્ટેજમાં જનરેટ થઈ શકે છે જેમ કે સર્કિટ ઓપન સર્કિટ અથવા કોઈ પણ મીન્સ લાઇટિંગને કારણે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન જ્યારે ફોલ્ટ ઉત્પન્ન થાય છે ત્યારે એ કોન્ટેક એકબીજા છૂટા પડી જાય છે જેના લીધે સર્કિટ વેકરના લીધે જે ટ્રાન્સમિશન લાઇનનું સર્કિટ હોય છે એ બ્રેક થઈ જાય છે તો આપણે જોયું કે વન પૈપત હોય છે એને છૂટા કરવા માટે કોન્ટેકનો આપણે યુઝ કરીએ છીએ અને બીજું જે ભાગ છે સર્કિટ વેકરનો ઇન્સ્યુલેશન ઇન્સ્યુલેસ ઇન્સુલેટ પ્રોવાઈડ કરે છે મીન્સ જે કન્ડક્ટિંગ ભાગ હોય સર્કિટ વેકરમાં એ કન્ડક્ટિંગ ભાગ ની વચ્ચે જે ઇન્સ્યુલેશન કંડક્ટિંગ ભાગ શોર્ટ નહીં થવા દે એના માટે જે પદાર્થ કે કોઈ પણ વસ્તુ યુઝ કરીએ એને કહીએ કે ઇન્સ્યુલેશન તો ઇન્સ્યુલેશન આપણે કોઈ પણ લઈ શકીએ જેમ કે ઓઇલનું પણ ઇન્સ્યુલેશન આપણે લઈ શકીએ પેપરનું ઇન્સ્યુલેશન વે કન્ડક્ટિંગ વાયર મૂકવા માટે આપણે બધા યુઝ કરી શકીએ ઇન શોર્ટ આપણે કહી શકીએ કે ઇન્સ્યુલેશન વે કન્ડક્ટિંગ મટીરિયલ વચ્ચે આવીને એ બંને કન્ડક્ટિંગ મટીરિયલ ને એકબીજાથી શોર્ટ સર્કિટ નહીં થવા દે થર્ડ છે ઓપરેટિંગ મેકેઝ ઓપરેટિંગ મેકેઝ નું કામ જ્યારે પણ કોઈ પણ જાતનું શોર્ટ સર્કિટ થાય અથવા ફોલ્ટ ટ્રાન્સમિશન લાઈનમાં જનરેટ થાય એ

છે હવે પોઈન્ટ છે સર્કિટ નો વર્ગીકરણ હવે સર્કિટ નો વર્ગીકરણ આપણે અલગ અલગ પ્રકારથી આપણે કરી શકીએ છીએ જેમ કે નો વર્ગીકરણ કરીશું પછી છે સર્વિસના આધારે આપણે સર્કિટ બેકરનું વર્ગીકરણ કરી શકીએ પછી છે ઓપરેટિંગ આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરી શકીએ છીએ અને એના પછી છે વોલ્ટેજ ના આધારે હવે આ બધા અલગ અલગ પ્રકારથી જે આપણે સર્કિટ નું વર્ગીકરણ કરીએ છીએ એનો વિસ્તૃત જાણકારી આગળ લઈશું ફર્સ્ટ છે આર્ક ક્વિંગ મીડિયમના આધારે તો આર્ક ક્વંચિંગ મીડિયમના આધારે કેવી રીતે આપણે ક્યુટરનું વર્ગીકરણ કરીશું એ અહીંયા જોઈશું આર્ક ક્વંચિંગ મીડિયમ મીન્સ જે આર્ક જ્યારે સો સર્કિટ અથવા ટ્રાન્સમિશન ફોલ્ટ જેવું ટ્રાન્સમિશન લાઇનમાં થાય તે ટાઈમે જે કોન્ટેક એકબીજાથી છૂટા પડી જાય છે એના લીધે કોન્ટેક વચ્ચે છે ને એક જાતનું આર્ક જનરેટ થાય છે જે આર્કને છે ને ક્વચ કરવા માટે એને બુઝાવા માટે જે મીન્સ મીડિયમનો યુઝ કરીએ છીએ એને આગ ક્વોન્ચિંગ મીડિયમ કહેવાય છે એ આધારે સર્ક્યુટ બ્રેકરના પ્રકાર છે જેમ કે ઓઇલનું તે જ્યારે આગને ક્વોચ કરવા માટે મીન્સ લુપ્ત કરવા માટે મીન્સ બુઝાવા માટે જે યુઝ કરીએ ત્યારે ઓઇલ સર્ક્યુટ બ્રેકર કહેવાય અને જે સર્ક્યુટ બ્રેકરમાં આ આપણે એરનું આપણે યુઝ કરીએ સર્ક્યુટ બ્રેકરમાં એને એર સર્ક્યુટ બ્રેકર કહેવાય જે સર્ક્યુટ બ્રેકરમાં એસએફસી ફ્લોરાઈડ ગેસનું આપણે યુઝ કરીએ એ સર્કિટ બ્રેકરને આપણે એસએસસી સર્કિટ બ્રેકર કહેવાય અને લાસ્ટ છે વોક્યુમ સર્કિટ બ્રેકર વેક્યુમ મીન્સ એવું સર્કિટ બ્રેકર જેમાં એક વોલ્યુમમાં વેક્યુમ ક્રિએટ કરીને આર્કને આપણે જ્યારે ભૂઝાવી દઈએ એ સર્કિટ બ્રેકરને આપણે વોક્યુમ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે ઓઇલ સર્કિટ બ્રેકરમાં આપણે નોર્મલી જે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો યુઝ કરીએ છીએ એ ટ્રાન્સફોર્મરના ઓઇલનો યુઝ અહીંયા આર્કને રૂઝાવવા માટે કરીએ છીએ એર સર્કિટ વેકરમાં આપણે જે જનરલી એટમોસ્ફેરિક એરનું આપણે યુઝ એર સર્કિટ વેકરમાં આંખને બુઝાવવા માટે કરીએ છીએ અને પછી છે એસએફસી સર્ક્યુટ વેકરમાં એસએફસી સર્ક્યુટ બેકરમાં સલ્ફર હેક્સાફ્લોરાઈડનો યુઝ સર્ક્યુટ વેકરમાં કરીએ છીએ એમાં હોય છે કે એસએફસી ગેસનો જે સિલિન્ડર હોય છે એને સર્ક્યુટ બેકરના કોન્ટેકમાં રાખીને આપણે જ્યારે પણ આંખ જનરેટ થાય છે બે કોન્ટેકની વચ્ચે એ ટાઈમે એસએફસી ગેસ વડે એ આંખને આપણે બુઝાવી શકીએ છીએ એના પછી છે વેક્યુમ સર્ક્યુ વેક્યુમ સર્ક્યુલેટરમાં આપણે એક સિલિન્ડર આપણે યુઝ કરીએ એ સિલિન્ડરના અંદર વેક્યુમ આપણે જનરેટ કરીને એ વેક્યુમને લીધે આપણે જે આ આર્ક જનરેટ થયેલું હોય છે કોન્ટ્રેકને અંદર કોન્ટ્રેકના વચ્ચે એ આંકને આપણે ભૂઝાવી શકીએ નેક્સ્ટ છે સર્વિસના આધારે હવે સર્વિસના આધારે સર્કિટ સર્કિટ ને કેવી રીતે આપણે ડિવાઈડ કરીશું તો એમાં આવશે આઉટડોર સર્કિટ બ્રેકર અને ઇન્ડોર સર્કિટ બ્રેકર આઉટડોર સર્વિટ સર્કિટ બ્રેકર જનરલી આપણે થર્ટી થ્રી કિલો વોટથી જ્યારે વધારેનું ટ્રાન્સમિશન લાઇનમાં જ્યારે જે સર્કિટ બ્રેકરનું આપણે યુઝ કરીએ તે એ સર્કિટ બ્રેકરને આઉટડોર સર્ક્યુટ બ્રેકર કહેવાય એ નોર્મલી ખુલ્લા વાતાવરણમાં હોય છે અને ઇન્ડોર સર્ક્યુટ બ્રેકર જે ટ્રાન્સમિશન લાઇન થર્ટી થ્રી કિલોવોરથી ઓછાનું હોય છે એ ટ્રાન્સમિશન લાઇનને પ્રોટેક્શન કરવા માટે કરંટને કંટ્રોલ કરવા માટે અથવા ફોલ્ટને કંટ્રોલ કરવા માટે જે આપણે સર્ક્યુ વેકરનો યુઝ કરીએ છીએ એને ઇન્ડોર સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે કોઈ કોઈક વાર હેવલી પોપ્યુલેટેડ જગ્યાએ આપણે આ જેમ કે થર્ટી થ્રી કિલો વોટથી વધારેના ટ્રાન્સમિશન લાઇન માટે પણ આપણે ઇન્ડોર સર્ક્યુ વેકરનો આપણે યુઝ કરીએ છીએ કેમ કે ઇન્ડોર જે સર્કિટ બ્રેકર હોય છે એ એક રૂમના અંદર બંધ પેક હોય છે જેના લીધે વાતાવરણનો અથવા કોઈ પણ જાતનો એના ઉપર ઇફેક્ટ નહીં પડે છે એના લીધે એ ઇઝીલી પોતાનું વર્ક કરી શકે છે અને એનો લાઈફ એ વધારે થઈ શકે છે એટલા માટે આપણે જનરલી મોસ્ટ ઓફ થર્ટી થ્રી કિલો કિલો વોટનો સેક્યુ બેકરનો યુઝ આપણે હેવલી પોપ્યુલેટેડ એરિયામાં કરીએ છીએ એના પછીનો છે જે સકરનો પ્રકાર એ ઓપરેટિંગ મેકેનિઝમના આધારે છે એ ઓપરેટિંગ મેકેનિઝમના આધારે મીન્સ જ્યારે કોઈ પણ જાતનું ફોલ્ટ સર્કિટ બ્રેકરમાં જનરેટ થાય છે ત્યારે કોન્ટેક એકબીજાથી છૂટા પડી જાય છે એ કોન્ટેકને છૂટા પાડવા માટે અને પછી જ્યારે આપણે કોઈ પણ રીતે જેમ કે આ કોન્ચિંગ મીડિયમના આધારે જ્યારે પણ મીન્સ એ આર્કને આપણે બુઝાવીએ તે ટાઈમે તે ટાઈમ પછી પાછું એ કોન્ટેકને એકબીજાથી જોડવા માટે જે મેકેનિઝમ યુઝ થાય છે એને ઓપરેટિંગ મેકેનિઝમ કહેવામાં આવે છે એ ઓપરેટિંગ મેકેનિઝમના આધારે આપણે સાયકિ બ્રેકરના ત્રણ ભાગ કર્યા છીએ ફર્સ્ટ છે સ્પ્રિંગ ઓપરેટેડ સર્કિટ બ્રેકર સેકન્ડ છે પિન્યુમેટિક ઓપરેટર સર્કિટ બ્રેકર અને થર્ડ છે હાઇડ્રોલિક અથવા આપણે યુઝ કરીએ છીએ જ્યારે પણ ફોલ્ટ જનરેટ થાય છે એ સ્પ્રિંગ વડે એક કોન્ટેક્ટને આપણે એકબીજાથી છૂટા કરીએ છીએ અને જ્યારે આગ ઓલવાઈ જાય છે એના પછી પાછું કોન્ટેકને આપણે જોડવા માટે સ્પ્રિંગનું જ અથવા સોલરનાઇટ કોઇલ નું આપણે યુઝ કરીને કોન્ટેકને જોડી આપીએ છીએ એ ટાઈપનું સર્કિટ બ્રેકરને આપણે સ્પ્રિંગ ઓપરેટેડ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે પછી છે સેકન્ડ ફિન્યુમેટિક ઓપરેટેડ સર્કિટ બ્રેકર ફિનિમેટિક ઓપરેટેડ સર્કિટ બ્રેકરમાં ઇસ્ટન અને સિલિન્ડરનો યુઝ કરવામાં આવે છે એના સાથે ઇસ્ટનને હવે ઓપરેટ કરવા માટે જ્યારે પણ વોલ્ટ થાય છે ટ્રાન્સમિશન લાઇનમાં ત્યારે કોન્ટેક એકબીજાથી છૂટા પડે છે એ કોન્ટેક્ટને છૂટા પાડવા માટે ઓપરેટિંગ ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે અને ફિનોવેટિક ઓપરેટિંગ ડિવાઇસ કહેવાય છે ફિનોમેટિક ઓપરેટિંગ ડિવાઇસમાં આપણે સિલિન્ડર અને પિસ્ટનનો યુઝ કરીએ છીએ એના અંદર પિસ્ટનને મૂવ કરવા માટે આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ એ કમ્પ્રેસ એરને કારણે પિસ્ટન મૂવ થાય છે અને એ પિસ્ટનના મૂવમેન્ટને કારણે આપણો જે કોન્ટેક હોય છે ઓપન અને ક્લોઝ થાય છે આ પ્રમાણે આપણે કહી શકીએ કે જ્યારે કોન્ટેકને ઓપરેટ કરવા માટે પ્રિન્યુમેટિક મીન્સ સિલિન્ડર અને પિસ્ટલનો યુઝ કરીએ છીએ એ ટાઇપનો સર્કિટ બ્રેકરને આપણે પ્રિન્યુમેટિક ઓપરેટેડ સર્કિટ વેકર કહીએ છીએ નેક્સ્ટ છે હાઇડ્રોલિક ઓપરેટેડ સર્કિટ વેકર હાઇડ્રોલિક ઓપરેટેડ સર્કિટ બ્રેકરમાં આપણે સિલિન્ડર અને કોમ્પ્રેસ ઓઇલનો આપણે યુઝ કરીએ છીએ જ્યારે પણ કોન્ટેકને ઓપન કરવાનું હોય છે ત્યારે ઓઇલ વડે આપણે વાલને ઓપન ક્લોઝ કરીએ છીએ જેના લીધે શું થાય છે કે જે કોન્ટેક હોય છે સર્કિટ બ્રેકરના એકબીજાથી છૂટ મીન્સ ઓપન થાય છે અને પાછું એકબીજાથી ક્લોઝ થઈ જાય છે તો આ ઓપરેટિંગ મેકેનિઝમના આધારે મીન્સ કોન્ટેકને છૂટા કરવાના અને પાછું જોડવા માટે જે મીન્સ મેકેનિઝમના યુઝ કરીએ છીએ એને ઓપરેટિંગ મેકેનિઝમ કહેવામાં માટે છે ને અને એમ ઓપરેટિંગ મેકેનિઝમના આધારે આપણે સર્કિટ બ્રેકરના ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કર્યા હવે નેસ્ટ છે જે એ વોલ્ટેજના આધારે વોલ્ટેજના આધારે આપણે સર્કિટ બ્રેકરનું વિભાજન કેવી રીતે કરીશું એ છે જે મીન્સ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર છે એમાં સેકન્ડ છે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર થર્ડ છે મીડિયમ વોલ્ટેજ સર્કિટ વેકર હાઈ વોલ્ટેજ સર્કિટ વેકર મીન્સ જે સર્કિટ વેકરનો ઉપયોગ આપણે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં યુઝ કરીએ છીએ અને હાઈ વોલ્ટેજ સર્કિટ વેકર કહીએ બીજું છે મીડિયમ વોલ્ટેજ સર્ક્યુ વેકર મીન્સ જેમાં મીડિયમ વોલ્ટેજ માટે જે સર્ક્યુ વેકરનો યુઝ કરીએ એને મીડિયમ વોલ્ટેજ સર્કિટ અને લો વોલ્ટેજ સર્ક્યુ નો યુઝ જેમાં કરીએ આપણે એને લો વોલ્ટેજ સર્ક્યુ વેકર હવે હાઈ વોલ્ટેજ સર્ક્યુ વેકર જે ટ્રાન્સમિશન લાઇન થર્ટી થ્રી કિલો વોલ્ટેજથી વધારે હોય એ સર્કિટમાં આપણે હાઈ વોલ્ટેજ સર્ક્યુ યુઝ કરીએ છીએ જે સર્કિટ બ્રેકર થર્ટી થ્રી અને થાઉઝન્ડ મીન્સ વન કિલો વોટ અને થર્ટી થ્રી કિલો વોટની વચ્ચે હોય જે ટ્રાન્સમિશન લાઇન એમાં આપણે મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો યુઝ જે ટ્રાન્સમિશન લાઇન વન કિલો વોટથી ઓછું હોય એ સર્કિટ બ્રેકરમાં આપણે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ હવે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં આપણે મીન્સ સેનો યુઝ કરીએ છીએ તો જે એમાં આવશે એસએસિક્સ સર્કિટ બ્રેકર અને ઓઇલ એર પ્લાસ સર્ક્યુટ વેકરનો આપણે યુઝ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં કરીએ છીએ અને મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં આપણે વોક્યુમ સર્ક્યુટ બ્રેકરનો યુઝ કરીએ છીએ અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં આપણે એર બ્રેક સર્ક્યુટ બ્રેકરનું આપણે યુઝ કરીએ છીએ હવે આ ટોપિકમાં આટલા પોઈન્ટ કવર થયા જે નિષ્કર્ષ તરીકે આપણે જોઈ લઈશું તો સર્કિટ બ્રેકર એક ટાઈપનું કંટ્રોલિંગ ડિવાઇસ છે જેના વડે આપણે કોઈપણ જાતનું ફોલ્ટ મીન્સ લાઇટનિંગને કારણે અથવા ટ્રાન્ઝિસ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજને કારણે જે હાઈ વોલ્ટેજ જનરેટ થાય છે એના લીધે ટ્રાન્સમિશન લાઈનમાં ઇફેક્ટ થાય છે અને એ ટ્રાન્સમિશન લાઈનના ઇફેક્ટને કારણે કોઈ કોઈપણ જાતના ઇલેક્ટ્રિકલ ઇકવિપમેન્ટમાં વધારે પડતું ડેમેજ અથવા ઇફેક્ટ નહીં પડે એને કંટ્રોલ કરવા માટે જે સાધનો આપણે યુઝ કરીએ છીએ એને આપણે સર્કિટ બ્રેકર કહીએ છીએ સર્કિટ બ્રેકરના ભાગ છે ઇન્સ્યુલેશન કો કોન્ટેક છે આ ક્વોન્ચિંગ મીડિયમ અને એના આધારે આપણે સર્કિટ બ્રેકરના અલગ અલગ પ્રકાર જોયો જેમ કે વોલ્ટેજના આધારે સર્કિટ બ્રેકર ઓપરેટિંગ મેકેનિઝમના આધારે સર્કિટ બ્રેકર સર્વિસના આધારે સર્કિટ બ્રેકર અને આ ક્વંચિંગ મીડિયમના આધારે સર્કિટ બ્રેકર મોસ્ટ ઓફ સર્કિટ બ્રેકર જે હોય છે એ આ ક્વંચિંગ મીડિયમના આધારે અને વોલ્ટેજના આધારે આપણે યુઝ કરવાનું હોય એના બેસ ઉપરથી આપણે સિલેક્ટ કરીએ છીએ આ ટોપિક તમે સંતુષ્ટ થયા હશો આ સાથે આપ સૌનો આભાર